નમસ્કાર વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાથે હું છું વિધી નજર કરીએ આજના મહત્વના સમાચાર પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હેડ ક્લાર્કની એકસો છ્યાસી જગ્યાની ભરતી માટેની પરીક્ષાના પેપર લીક થયાના છ દિવસ બાદ આજે તેની સત્તાવાર કબુલાત કરી છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે આસિદ વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે સાથે જ યુવરાજસિંહે જણાવ્યું હતું કે તેમની પાસે રહેલા ચોક્કસ પુરાવાઓ છે જેની ગોપનીયતા જાળવવા માટે તે માત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીને જ આપશે પત્રકાર પરિષદમાં હર્ષ સંઘવી અનુસાર દસ આરોપીઓ આ કાંડમાં સામેલ હતા જેમાંથી છની અલગ અલગ જગ્યાઓથી ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે આરોપીઓમાં મહેશ પટેલની ન્યૂ ચિંતન પટેલની પ્રાંતિજથી અને કુલદીપ પટેલ ધ્રુવ પટેલ દર્શન બ્યાસ અને સુરેશ પટેલની હિંમતનગરથી ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુના હેઠળની ચારસો છ ચારસો નવ અને ચારસો વીસ જેવી કલમો લગાવવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીક થવાની ઘટના સામે આવી હતી પરંતુ પેપર ફૂટ્યાના પહેલા જ દિવસે છ લોકોની ધરપકડ લેવામાં આવી હતી એ જિલ્લામાં ત્રણ ગ્રુપના પેપર સોલ્વ કરાયા હતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં એના પર નિર્ણય લેવાશે હાલ માટે સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ ધન્યવાદ